उच्चारण विषयक सज्जता એટલે ઉચ્ચારણ આપણે કરતા હોઈએ અને એના જુદા જુદા અર્થ થતા હોય એ આપણે જોઈશું. સર, સર એટલે શું? સરોવર. સ કયાનો છે? સસલાનો સ છે. અને આપણે સર એટલે શું આવે? સરોવર. શર એટલે બાણ. બંને શનો ફેર છે, શબ્દ એક સરખો છે પણ શનો ફેર છે. તો સર એટલે સરોવર અને શર એટલે બાણ. હવે બીજું છે સર એટલે કસ, સાર એટલે કસ, સર નહીં સાર, સાર એટલે કસ અને શાર એટલે છિદ્ર. સત એટલે સત્ય અને શત એટલે સ. સુર એટલે અવાજ અને શૂર એટલે શૌર્ય. કેસ એટલે મુકદમો અને કેશ એટલે વાળ. સ અને શનો જ ફેર છે, એના અર્થ આખા ફરી જાય છે. પાસ એટલે ઉત્તીર્ણ અને પાશ એટલે ફાંસો. હવે આગળ જોઈશું. જુઓ, હવે રસવઈ દીર્ઘઈનો ફેર છે. દિન, દિનમાં રસવઈ છે તો દિવસ, અને દિન એમાં દીર્ઘઈ છે તો ગરીબ. પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. પાણીમાં પહેલાં પાણીની અંદર દીર્ઘઈ છે અને બીજા પાણીની અંદર રસવઈ છે, તો પાણી એટલે જળ. દીર્ઘઈ આવે તો જળ લખવાનું અને રસવઈ આવે તો શું લખવાનું? હાથ. ધૂની એટલે તરંગી અને ધૂની એટલે નદી. દીર્ઘઈ આવે તો તરંગી લખવાનું અને રસવઈ આવે તો ન અને રસવઈ આવે તો શું લખવાનું? નદી. પૂર એટલે નગર. રસ્વ હોય પૂર તો શું આવે? નગર. અને પૂર એનું દીર્ઘ હોય તો જળ સંકટ. અહી એટલે સાપ, પણ અહી માથે મીંડું હોય અહીંના, અહીં તો અહીંયા સ્થળે, અહીં એટલે દીર્ઘઈ હોય તો અહીંયા આ સ્થળે. નાસ્તો એટલે હળવો ખોરાક. નાસતો એટલે ભાગતો. સ અડધો હોય તો હળવો ખોરાક આવે અને આખો સ હોય તો શું આવે? ભાગતો. ગુણ એટલે વિશેષતા. દીર્ઘ હોય તો વિશેષતા આવે અને ગુણ, સોરી, રસ્વ ગુણ હોય તો વિશેષતા, પણ દીર્ઘવ ગુ હોય તો ગુણ એટલે શું આવશે? થેલો. ચીર, ચીર એટલે લાંબુ અને ચીર એટલે વસ્ત્ર. જો રસવઈ ચીર હોય તો લાંબુ અને દીર્ઘઈ ચીર હોય તો વસ્ત્ર. માં એટલે માતા, પણ માની ઉપર અનુસ્વાર મીંડું આવે તો અંદર. માં એટલે માતા અને માં એટલે અંદર. હવે આ વિડીયો સાંભળવો અને એના અર્થનો ફેર સમજવો.